જીએસ કોન્ક્લેવમાં આપણી સાથે ધનરાજભાઈ નથવાણી જોડાયા છે, રિલાયન્સ એનર્જીના ડાયરેક્ટર છે. અને આ કોન્ક્લેવમાં એમને શું નવું લાગ્યું, એમનો અભિપ્રાય શું છે, એમની પાસેથી જાણીએ. ધનરાજભાઈ સ્વાગત છે, આપણે શું કહેશો આજની કોન્ક્લેવ? ગુજરાત સમાચારે જે આજે આયોજન કર્યું છે આપણે જીએસ કોન્ક્લેવ 2022, એ બહુ જ એક રીતે સારું સક્સેસફુલ ઇવેન્ટ રહી. અને આવી જ ઇવેન્ટ એવરી યર થાય કે આવી રીતની કોઈને કોઈ ઇવેન્ટ દર વર્ષે થતી રહે, જેનાથી બધા ઇન્ડસ્ટ્રીઝના ચેમ્પિયન્સ અને ગવર્મેન્ટનું જોડે એક સારું પ્લેટફોર્મ છે, જેનાથી લોકોને સારી આઈડિયાઝ અને ગુજરાત કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એના વિશે પણ લોકોને માહિતી મળે. અને જે પ્રાઇમ મિનિસ્ટર આપણા નરેન્દ્ર સાહેબ મોદીનું જે વિઝન છે એ કઈ રીતે ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝવાળા કઈ તકે આગળ લઈ જાય છે એના માટેનો બહુ જ મહત્ત્વનું પ્લેટફોર્મ છે. એટલે આવી જ રીતે ગુજરાત સમાચાર વધારે ને વધારે ઇવેન્ટ કરતા રહીએ અને લોકોનું પાર્ટિસિપેશન વધતું જાય એવું એના માટે આપણા પ્રદેશ માટે સારું રહેશે. બિલકુલ ધનરાજભાઈ, બીજી વાત કે આજની આ ઇવેન્ટની અંદર બ્યુરોક્રેટ્સ છે, યંગ એન્ટરપ્રેન્યોર છે, પબ્લિક છે, પોલિટિશિયન્સ છે, બધાના અભિપ્રાયો આપણે જોયા. આફ્ટર 10 યર્સ ગુજરાતને ક્યાં જોઈ રહ્યા છો? ગુજરાતનું જે આટલા વર્ષથી જે વિઝન છે અને જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને બધું થાય છે, જે પ્રગતિથી ગુજરાત આગળ વધતું જ જાય છે દર વર્ષે, એવરી યર ઇઝ અ ન્યૂ સરપ્રાઈઝ એવું જ કહી શકાય. જે રીતે ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે, જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગુજરાતમાં બધી રીતે, એ રીતે મારા ખ્યાલથી 2030 જે બીજા સ્ટેટ્સને 2050 લાગશે, એ 2030 સુધીમાં ગુજરાત જોઈ શકશે. જી, એક છેલ્લો સવાલ કે તમે જે સેક્ટર સાથે સંકળાયેલા છો, એનર્જી સેક્ટર, નેક્સ્ટ યર્સમાં એમ્પ્લોયમેન્ટ ક્ષેત્રે છે કે પર્યાવરણ ક્ષેત્રે છે, કેટલો બધો બદલાવ આવવાની શક્યતા? જે રીતનું ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે અને જે રીતે MOU થયેલા છે, મારા હિસાબે ગુજરાતમાં ઓછામાં ઓછું ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝ, બધા ઇન્ડસ્ટ્રીઝ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 5-10 લાખ લોકોનું એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે આવતા એટલીસ્ટ 2030 સુધીમાં એવું કહી શકાય. નંદજભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.